જંગમ જંગમ મિલકતની વ્યાખ્યા આપી છે મિલકત એટલે જમીન સાથે જોડાયેલા ન હોય ને ખસેડી શકાય તેવી મિલકતને શું કહેવાય જંગમ મિલકત કહેવાય જમીન સાથે જોડાયેલ ન હોય અને ખસેડી શકાય તેવી મિલકતને શું કહેવાય જંગમ મિલકત જમીન સાથે ન જોડાયેલી હોય ખસેડી શકાય તેને શું કહેવાય જંગમ મિલકત મિત્રો અત્યારે તમે તમારા ઘરે બેઠા અથવા તમે તમારી લાઇબ્રેરીમાં બેઠા છો તો મને જણાવો કે તમારી આજુબાજુમાં કેટલી જંગમ મિલકત પડેલી છે જે જમીન સાથે જોડાયેલી ના હોય જેને ખસેડી શકાય એવી મિલકતને જંગમ મિલકત કહેવાય તો મિત્રો ફટાફટ કમેન્ટ કરીને મને જણાવો કે તમારી આજુબાજુમાં કેટલી જંગમ મિલકત પડી છે કઈ કઈ પડી છે ફટાફટ નામ લખીને જણાવો ઝડપથી તમારા રૂમમાં તમારા ઘરમાં તમારી આજુબાજુ જે અત્યારે જંગમ મિલકત દેખાતી હોય કમેન્ટ બોક્સમાં લખો એક એક લખશો તો ઝડપથી ફોન મોબાઈલ ફોન ચલો બધા ફોન જ લખે છે બીજું તો કંઈક લખો હવે ચારે જણાના ફોન ટેબલ બરાબર છે ટેબલ શું છે જંગમ મિલકત કાર જંગમ મિલકત છે સરસ ચેર જંગમ મિલકત એટલે કે ખુરશી જંગમ મિલકત છે સરસ ટીવી જંગમ મિલકત ચેર જંગમ મિલકત બાઇક જંગમ મિલકત પંખો ટીવી પેન બેન્ચ ટેબલ ટીવી સોફા બેડ જ્વેલરી ફેન પંખો બુક સરસ બુક છે કોઈને ચશ્મા હોય તો ચશ્મા છે બરોબર છે તો બધું શું છે ભાઈ જંગમ મિલકત છે મિત્રો ધ્યાન રાખો બહુ જ સિમ્પલ લોજિક આપું કે જંગમ મિલકતની વ્યાખ્યા એટલા માટે આપેલી છે કે ચોરી હંમેશા જંગમ મિલકત થાય તો જેની ચોરી થઈ શકે ને એને જંગમ મિલકત કહેવાય જેની ચોરી થઈ શકે એને જંગમ મિલકત કહેવાય સિમ્પલ ઘરની ચોરી થાય ના થાય જમીનની ચોરી થાય ના થાય દિવાલની ચોરી થાય સાહેબ તો ઘરે ઘર મારી દિવાલો ચોરાઈ ગઈ ચારે ચાર દિવાલો ચોરાઈ ગઈ થાય ના થાય ચોરી જ હંમેશા જંગમ મિલકત ની થાય મિત્રો જમીન સાથે જોડાયેલ ના હોય અને ખસેડી શકાય તેવી મિલકતને જંગમ મિલકત કહેવાય મિત્રો આપણે પણ જમીન સાથે નથી જોડાયેલા આપણને પણ ખસેડી શકાય શું આપણને જંગમ મિલકત કહેવાય આપણે પણ જમીન સાથે નથી જોડાયેલા આપણને પણ ખસેડી શકાય જે શું આપણને જંગમ મિલકત કહેવાય મેણીય કે હા કેવાય રાહુલભાઈ કે છે હા કેવાય કારણ કે આપણે પણ જોડાયેલા નથી જમીન સાથે રબારી કુમાર કે હા કહેવાય સંજયભાઈ કે ના કહેવાય દીપભાઈ ના કહેવાય દીપેન પટેલ કહે ના કહેવાય લાલજીભાઈ ક્યારે કહેવાય રવિભાઈ ક્યારે ના કહેવાય રીમલબેન ક્યારે ના કહેવાય ઉમેશ કહે છે પટેલ મિત્તલ એવું કહે છે સર શેર શેમાં કયા શેર એટલે કયા તો મિત્રો ના કહેવાય આપણે જંગમ મિલકત ના કહેવાય આપણે વ્યક્તિ વ્યક્તિ આપણે તમે કહો કે મારા ભાઈ ચોરાઈ ગયા મારા બેન ચોરાઈ ગઈ એવું થાય મારા પપ્પા ચોરાઈ ગયા ચોરાય આપણા પપ્પા આપણા ભાઈ ચોરાય ના ચોરાય ને એનું અપહરણ થાય ના પ્રાઇસલેસ આપણે છીએ એટલા માટે નઈ મિત્રો આપણે પ્રાઇસલેસ છે એટલા માટે નહીં સમજો ફોકસ કરો બરાબર સર ઇક્વિટી શેર ને જંગમ મિલકત કહેવાય ચોરી શકાય ઇક્વિટી શેર ચોરી શકાય ના ચોરી શકાય તો ના કહેવાય પહેલાં જંગમ મિલકત હતા જ્યારે શેર સર્ટિફિકેટ આવતા હતા ત્યારે કારણ કે જે બેરર હોય એને જ મળતું હતું પણ હવે નથી હવે જ શું થઈ ગયા ઓનલાઈન થઈ ગયા એટલે એનું સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું એટલે હવે અદ્રશ્ય મિલકતમાં આવશે જંગમ મિલકતમાં આવતી નથી ઓકે તો એ આપણે ધ્યાનમાં રાખીએ ચલો બીજા કેટલાક ક્રિટિકલ એક્ઝામ્પલ છે જેનું આપણે કન્ફ્યુઝન ક્રિએટ થઈ શકે છે તો જોઈએ કપાયેલું ઝાડ શું કહેવાય જંગમ મિલકત કારણ કે કપાયેલું છે એટલે કહેવાય પણ ઝાડ ઝાડ સ્થાવર મિલકત છે તો ખેતરમાં ઉગેલો પાક એ સ્થાવર મિલકત છે પરંતુ જો એ લણી લઈએ છે તો શું થઈ જાય છે જંગમ તો લણેલો પાક એ જંગમ મિલકત પછી છે આંગણામાં ઉગેડેલો છોડ બરોબર તો આંગણામાં ઉગાડેલા જે છોડ છે એ શું છે સ્થાવર મિલકત કેમ કારણ કે આંગણામાં ઉગાડ્યા છે જમીન સાથે જોડાયેલા છે પણ કુંડામાં ઉગાડેલા છોડ હોય તો પાછા જંગમ મિલકત છે કારણ કે કુંડા ગમે ત્યાં ખસેડી શકાય છે નર્સરીના છોડ એ પણ જંગમ મિલકત કહેવાય નર્સરીમાં જોજો બધા ખસેડવા માટે જ હોય એટલે બધાને વેચવા માટે મૂકેલા હોય છે તો એટલા માટે એ જંગમ મિલકત છે ચલો મને કહેજો કે આંબો છે અને આંબા ઉપર આમ કેરી લટકે છે આમ કરીને મસ્ત ચલો ટ્રાય કરીએ આમ હા એ મેંગો લટક રહી છે તો લટકેલી મેંગોને જંગમ મિલકત કહેવાય કે ના કહેવાય જણાવો આંબા ઉપર લટકતી કેરી એ જંગમ મિલકત કહેવાય કે ના કહેવાય હું આંબાની વાત નથી કરતો હું કેરીની વાત કરું છું ભાઈ કેરીને જંગમ મિલકત કહેવાય કે ન કહેવાય ચૌધરી નિકુંજ કે છે ના કેવાય એટલે કે સ્થાવર મિલકત કેવાય તમારો મતલબ એવો છે ચલો પછી બીજું બીજું કોણ કઈ કે છે જાગો છો ને ભાઈ ચલો ચલો ચલો

તો મિત્રો આ એક અપવાદ છે આ શું છે એક અપવાદ છે આવી જે લટકેલી ઝાડ ઉપર લટકેલી કેરી હોય કે ફળ હોય કે ફૂલ હોય કે શાકભાજી હોય ફળ ફૂલ કે શાકભાજી આ બધાને શું કહેવાય જંગમ મિલકત કહેવાય કેમ કારણ કે આ લોકોનો હેતુ શું છે તોડવા માટે અથવા તો તેના માટે જ બનાવવામાં આવેલા છે એટલા માટે જો આંબાનું ઝાડ છે ને આંબાનું ઝાડ એ સ્થાવર મિલકત છે પણ આંબા ઉપર ઉગેલી કેરી એ જંગમ મિલકત છે ગલગોટાનો છોડ એ સ્થાવર મિલકત છે પરંતુ એ છોડ ઉપર ઉગેલો ગલગોટો એ જંગમ મિલકત છે સફરજનનું ઝાડ એ સ્થાવર મિલકત છે પરંતુ તેના પર ઉગેલું સફરજન એ જંગમ મિલકત છે સમજી ગયા ક્લિયર મિત્રો હું તમને આ પીએસઆઈ શું તમારે ચાલો એના પછી જે કલમ નંબર ઓગણત્રીસ દસ્તાવેજની વ્યાખ્યા આપી છે કે શબ્દ અંક નિશાની દ્વારા રજૂઆત થાય ને પુરાવા તરીકે જેનો ઉપયોગ કરી શકાય શું શબ્દ અંક નિશાની દ્વારા શું થાય જેની રજૂઆત થાય અને પુરાવા તરીકે જેનો ઉપયોગ કરી શકાય બરાબર તેવા કોઈ પણ દસ્તાવેજ કહેવામાં આવે છે તેવા કોઈ પણ પ્રકારના ખત હોય નિશાની હોય પ્લાન હોય નકશા હોય તેને શું કહેવામાં આવશે દસ્તાવેજ કહેવામાં આવશે ઓકે તો શબ્દ અંક નિશાની દ્વારા જેની રજૂઆત થતી હોય અને પુરાવા તરીકે જેનો ઉપયોગ થતો હોય તેને શું કહેવાશે દસ્તાવેજ કહેવાશે દાખલા તરીકે તમારા મકાનનો વેચાણ કરાર એક્ચુઅલ છે વેચાણ કરાર પણ આપણે નામ શું પાડી દીધું દસ્તાવેજ પાડી દીધું છે તમારા મકાનનો સાત તમારા જમીનનો સાત બારનો ઉતારો હોય તો આ સાત બારનો ઉતારો જે છે તમારો એની અંદર તમારું નામ છે એ શું છે દસ્તાવેજ છે બરાબર મ્યુનિસિપાલિટીના ચોપડે તમારા મકાનનો જે પ્લાન છે તો એક પ્રકારની નિશાની છે ચિત્ર છે છતાં પણ એ દસ્તાવેજ છે કારણ કે મ્યુનિસિપાલિટીના ચોપડે તમારું એ જમીન બોલે છે તો એ પુરાવો છે એ એવિડેન્ટરી વેલ્યુ ઉપયોગ એવિડેન્ટરી વેલ્યુ ઊભી કરે છે એટલા માટે તમારો ચોપડો દસ્તાવેજ છે તો જવાબ છે ના કારણ કે તે પુરાવા માટે બનાવેલો નથી પુરાવા તરીકે ઉપયોગ કરવા બનાવેલ નથી એ તમે તૈયારી કરવા બનાવેલ છે ભલે એમાં પણ શબ્દંગ નિશાની દ્વારા રજૂઆત છે પરંતુ એને દસ્તાવેજ કહેવામાં આવતો નથી બજારમાં લાગેલા મોટા મોટા હોર્ડિંગ્સ બોર્ડ એ દસ્તાવેજ છે ના કારણ કે સેના માટે લગાવવામાં આવ્યા છે જાહેરાત માટે લગાવવામાં આવ્યા છે પુરાવા માટે લગાવવામાં આવેલા નથી બરાબર તો અહીંયા આપણે એટલું ધ્યાન રાખવાનું છે તો શબ્દ અંક નિશાની દ્વારા જેની રજૂઆત થતી હોય અને જેનો પુરાવા તરીકે ઉપયોગ થઈ શકતો હોય તેને દસ્તાવેજ કહેવાય બાકીના કોઈ કાગળિયા કે વાગળીયાને દસ્તાવેજ કહેવાય તમારે બારમા ધોરણની માર્કશીટ એ દસ્તાવેજ કહેવાય કેમ કારણ કે તમે બારમું પાસ છો તેનો પુરાવો છે આ લોકો પરીક્ષા લઈને માર્કશીટ જ ના આપતા હોતો તો તમે પાસ થયા છો કે નપાસ થયા છો એનો કોઈ પુરાવો રહે નહીં તો એટલા માટે બારમા ધોરણની માર્કશીટ એ શું બની જાય છે દસ્તાવેજ બની જાય છે બરાબર જે છે જ્ઞાનવાળા તમારી એક્ઝામ લે અને પછી માર્ક આપે તો અને પછી જે હોય દસ્તાવેજ કહેવાય કહેવાય ના કેમ કારણ કે એનાથી કંઈ સાબિત થતું નથી કોઈ પુરાવા પુરાવા ઊભા કરતું નથી એટલા માટે આગળ વધીએ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ કોને કહેવાય તો ઓગણત્રીસ ક એટલે કે કલમ નંબર ટ્વેન્ટી નાઇન કેપિટલ એમાં આપણે ઇલેક્ટ્રોનિક દસ્તાવેજની વ્યાખ્યા આપી છે ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ એટલે શું તો કંઈ નવું નથી એવા દસ્તાવેજ એટલે દસ્તાવેજના બંને ગુણધર્મો આવી જવા જોઈએ શબ્દ અંગ નિશાની હોય પ્લસ ઇલેક્ટ્રોનિક માધ્યમ ઇલેક્ટ્રોનિક માધ્યમ જેમાં ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ થયો હોય એટલે કે ઓડિયો છે વિડીયો છે ફોટો છે ડિજિટલ સહી છે તો આવા દસ્તાવેજ હોય જેનો પુરાવા તરીકે ઉપયોગ થઈ શકતો હોય તેને શું કહેવાય ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ તમે કહો કે સાહેબ હું ઓલું ગીત સાંભળતો હોઉં તો જે ગીત છે તો ઓડિયો જ છે તો દસ્તાવેજ કહેવાય ના એ ગીતનો પુરાવા તરીકે થોડો ઉપયોગ કરવાનો છે એને દસ્તાવેજ કહેવાય નહીં પણ બે માણસો વચ્ચેની વાતચીત રેકોર્ડ કરેલી છે જેમાં કીધું કે સારું હું તને પાંચ કરોડ રૂપિયા આપીશ જો તું મને તારું ઘર આપીશ તો તો આ એક પ્રકારનો ઓરલ કોન્ટ્રાક્ટ થઈ ગયો તો આ જે વાતચીતનો ઓડિયો છે એ શું છે દસ્તાવેજ છે કેવો દસ્તાવેજ છે ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ છે કેમ કારણ કે આ વાતચીતનો પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે રાઈટ તો એ આપણે ધ્યાનમાં રાખીએ બરાબર તમે કહો સાહેબ હમણાં આવું જે મૂવી આવ્યું એને દસ્તાવેજ કહેવાય દાખલા તરીકે હમણાં શેરશાહ મૂવી આવ્યું ભુજ મૂવી આવ્યું શું એને દસ્તાવેજ કહેવાય ના એનો પર્પઝ શું છે પુરાવા તૈયાર કરવાનો પર્પઝ છે ના એનો પર્પઝ છે એન્ટરટેઈનમેન્ટ મનોરંજનનો પર્પઝ છે તો એને ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ કહેવાય નહીં પરંતુ મારા સીસીટીવી કેમ મારા ઘરના સીસીટીવી કેમેરામાં રોડ ઉપરનો એક્સિડન્ટ નોંધાઈ ગયો હોય તો આ રોડ ઉપરનો એક્સિડન્ટનો જે વિડીયો છે આ વિડીયો શું બની જાય છે પુરાવો બની જાય છે તો એટલા માટે એ વિડીયો શું બનશે દસ્તાવેજ બનશે ટૂંકમાં પુરાવા તરીકે ઉપયોગ થાય એને દસ્તાવેજ કહેવાય એના પછી જે કલમ નંબર ત્રીસ કિંમતી જામીનગીરી કિંમતી જામીનગીરી કોને કહેવાય તો કોઈ પણ હક આપવા માટે કે તબદીલ કરવા માટે અથવા હક પાછો મેળવવાના હેતુથી તૈયાર કરવામાં આવતા દસ્તાવેજ ઓકે આ દસ્તાવેજ તો આ એક દસ્તાવેજ જ છે હા દસ્તાવેજ જ છે પરંતુ આ એવો દસ્તાવેજ છે જેમાં હક આપવાનો હોય તબદીલ કરવાનો હોય અથવા તો પાછો મેળવી લેવાનો હોય આવો કોઈ હેતુ હોય તો એને શું કહેવામાં આવે છે દસ્તાવેજ કહેવામાં આવે છે પણ કેવો દસ્તાવેજ કહેવામાં આવે કિંમતી જામીનગીરી કહેવામાં આવે છે એટલે કે જમીનનો દસ્તાવેજ જમીનનો જે દસ્તાવેજ હોય એ શું છે કિંમતી જામીનગીરી છે કેમ કારણ કે તમારે કોઈને જમીન વેચવી હોય તો પહેલાં તમારા નામે હોવી જોઈએ તો તમે વેચી શકો છો તો તમે હક ટ્રાન્સફર કરી શકો છો બરાબર તો તો આ આ શું છે દસ્તાવેજને કિંમતી જામીનગીરી કહેવાય છે સમજાય છે જે હક માંડી શકાય દાખલા તરીકે તમારો મોબાઈલ ફોન તમારો જ છે તમે કેવી રીતે કહી શકો જો એનું બિલ તમારા નામે હોય તો જો બિલ તમારા નામે હોય તો જ એ મોબાઈલ ફોન તમારો કહેવામાં આવશે તો અહીંયા ક્યારે પણ પ્રશ્નો ઊભો થાય કે આ ફોન તમારો તમે કહો હા તો કે પુરાવો આપો તો તમે પુરાવા તરીકે શું આપવું પડશે તો તેનું બિલ આપવું પડશે તો આ બિલ શું દર્શાવે છે હક માંડી શકો દાવો માંડી શકો છો એટલા માટે શું કહેવાય દસ્તાવેજ કહેવાય પણ દસ્તાવેજ તો કેવો છે કિંમતી જામીનગીરી પણ કહેવાય બરાબર કોઈ મકાન તમારું છે તમે કેવી રીતે કરી શકો તો તમારી પાસેનો દસ્તાવેજ છે જેમાં તમારું નામ હોય તો તમે હક કે દાવો માંડી શકો છો તો એવો જે દસ્તાવેજ છે તેને શું કહેવાય કિંમતી વ્યાખ્યા છે દસ્તાવેજમાં કેટલાક દસ્તાવેજ જે છે એ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ છે અને કેટલાક દસ્તાવેજ જે છે એ કિંમતી જામીનગીરી છે બરોબર તો એવા દસ્તાવેજ બરોબર કે જે હક કે દાવો ઉત્પન્ન કરે તેને શું કહેવાય કિંમતી જામીનગીરી કહેવાય બરાબર જે દસ્તાવેજ હક કે દાવો ઉત્પન્ન ના કરે તેને કિંમતી જામીનગીરી ના કહેવાય દાખલા તરીકે અમુક દસ્તાવેજ હક કે દાવો ઉત્પન્ન ના કરે છે તો દસ્તાવેજ છે પરંતુ કિંમતી જામીનગીરી નથી કહેવાતું રાઈટ કેવી રીતે દાખલા તરીકે મેં તમને કીધું કે બે જણની વાતચીત આપણે બંને વાતચીત કરી મેં તમને ખખડાયો હોય કે ધમકી આપી હોય તો મેં તમને ધમકી આપી છે તો આ જે છે ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ તો છે એનો કોલ રેકોર્ડિંગ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ છે પણ આ કોઈ હક કે દાવો ઉત્પન્ન નથી કરી શકતો બરાબર આમાં કોઈને કંઈ તમારે અધિકાર આપી નથી દેવાના આ તો એક ધમકીની બાબત છે જેમાં કોઈ મિલકત કે એવું કશું ટ્રાન્સફર થતું નથી તો આવા દસ્તાવેજ દસ્તાવેજ છે ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ કહેવાશે પણ એને કિંમતી જામીનગીરી કહેવાશે નહીં પરંતુ તમારી પાસે તમારા મકાનના દસ્તાવેજની પીડીએફ છે તો એ પણ એક ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ છે પણ આ દસ્તાવેજ તમારું મકાન છે તેઓ હક માંડી શકો દાવો માંડી શકો અને આના આધારે તમે વેચી પણ શકો છો તો આ દાવો એટલે કે આવો હક ટ્રાન્સફર પણ કરી શકો છો તો આવા દસ્તાવેજને શું કહેવાય છે કિંમતી જામીનગીરી પણ કહેવાય છે તો ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ તો છે જ એ સ્કેન કોપી ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ જ છે પણ સાથે સાથે એ શું દર્શાવે છે કિંમતી જામીનગીરી પણ છે તો એ આ કેટેગરીમાં આવશે ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ પણ છે ને કિંમતી જામીનગીરી પણ છે આમાંથી ઘણા બધા વાક્યો બને કે તમામ કિંમતી જામીનગીરી દસ્તાવેજ છે તો જવાબ છે હા કેટલાક દસ્તાવેજ કિંમતી જામીનગીરી છે કેટલાક દસ્તાવેજ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ છે અને કેટલાક સામાન્ય દસ્તાવેજ છે તો આ બધા સામાન્ય દસ્તાવેજ છે બરોબર કેટલીક કિંમતી જામીનગીરીઓ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ છે હા તો કેટલીક કિંમતી જામીનગીરીઓ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ છે રાઈટ તો આવા વિવિધ વાક્યો તમને બની શકે છે ક્લિયર સાહેબ આમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા કેટલી નહીવત કેટલી નહીવત તમને દસ્તાવેજની જો વ્યાખ્યા પૂછાશે તો પુરાવાની જ પૂછાશે અહીંયાથી ખાલી કલમ પૂછાય છે કે કલમ નંબર ઓગણતીસ માં શેની જોગવાઈ છે દસ્તાવેજ કલમ નંબર છે બસ બાકી તમને આ દસ્તાવેજનું જે પૂછાશે સંબંધિત એ પુરાવા કે એમાંથી સારા પ્રશ્નો બની શકે છે એટલે બરોબર બાકી આમાંથી એટલા બધા બહુ જોરદાર પ્રશ્નો આમ મસ્ત સ્પષ્ટ નીકળી જાય એવા પ્રશ્નો બનતા નથી એટલા માટે તમને આમાંથી પૂછાવાની શક્યતા ઓછી છે ચેક ને દસ્તાવેજ કહેવાય હા ચેક ને દસ્તાવેજ કહેવાય અને કિંમતી જામીનગીરી પણ કહેવાય કેમ કારણ કે એ ઉત્પન્ન કરે દાવો ઉત્પન્ન કરે દાખલા તરીકે તમે તમે હાર્દિક ચૌહાણના નામનો ચેક લખીને મને આપો છો બરાબર તો આ શું છે એક હક આપો છો ને તમે મને ચેક તો આમ તો શું છે કાગળ છે પણ એ ચેક છે ને એમાં એક હક છુપાયેલો છે એ હક તમે મને આપો છો કેટલા રૂપિયાનો દસ હજારનો વીસ હજારનો પચીસ હજારનો તો હું દાવો માંડી શકું છું હક કરી શકું છું ચેક મળે ત્યારે તો એ દસ્તાવેજ તો છે પણ કિંમતી જામીનગીરી પણ છે બરોબર તો ચેક એક દસ્તાવેજ છે ને કિંમતી જામીનગીરી પણ છે બરાબર ક્લિયર મિત્રો ચલો ત્યારે ઓલ ધ બેસ્ટ બધાને બાય